રાજસ્થાનમાં મુખ્યપ્રધાન માટે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખેંચતાણ હવે ચરમસીમા પર આવી પહોંચી છે સચિન પાયલટનું મુખ્યપ્રધાન બનવાનું મુહૂર્ત વીતી જાય છે તો અશોક ગેહલોત મંડપમાંથી ઊભા થવા તૈયાર નથી ત્યારે હવે સચિન પાયલટના જન્મ દિવસ પર રાજસ્થાનમાં શક્તિ પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે રાજસ્થાનના સી એમ અશોક ગેહલોત સિત્તેર વર્ષના થયા છે અઢાર વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહ્યા છે તેમ છતાં ખુરશીનો મોહ તેમનામાંથી છૂટતો નથી અત્યાર સુધી એ પ્રશ્ન હતો કે અશોક મુખ્ય પ્રધાન પદ છોડે તો પછી કરે શું કોંગ્રેસ અધ્યક્ષનું પદ ખાલી પડતા હવે સમસ્યાનું સમાધાન પણ હાથ વેતમાં છે અશોક ગેહલોત માટે રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવવાની તક છે તો પણ તેઓ મુખ્ય પ્રધાનની ખુરશી છોડવા તૈયાર નથી આવતા વર્ષે રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી છે અશોક ગેહલોત માટે રાષ્ટ્રીય રાજનીતિમાં જવાની સુવર્ણ તક છે ત્યારે સચિન પાયલટના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્યારે નહીં તો ક્યારે સાતમી સપ્ટેમ્બરે સચિન પાયલોટનો જન્મદિવસ છે સાતમી સપ્ટેમ્બરથી કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરી રહ્યું છે આથી પાયલોટ અને તેના સમર્થકોએ આગલા દિવસે જન્મદિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે સચિન પાયલોટની મુખ્યમંત્રી પદની દાવેદારીને મજબૂત બનાવવા અભૂતપૂર્વ ઢબે તેમનો જન્મદિવસ મનાવવામાં આવશે આ તકે પ્રચંડ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તેનું શું પરિણામ આવે છે તે કોંગ્રેસ અધ્યક્ષને ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી જાણવા મળશે નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી